ઇડ્યુ સોફ્ટમાં તમે સ્ટુડન્ટના આઈકાર્ડ ઓટોમેટિક જનરેટ કરાવી શકો છો, તેના માટે તમે આ મેનુનો યુઝ કરી શકો છો. જો તમારે મલ્ટીપલ આઈકાર્ડ એકસાથે ક્રિએટ કરવા હોય તો ફર્સ્ટ ક્લાસ સિલેક્ટ કરો, તેન ડિવિઝન સિલેક્ટ કરી એડ આપી દો. એડ આપતા જ તમે સિલેક્ટ કરેલા ક્લાસના સ્ટુડન્ટ અહીં બાજુમાં એડ થઈ જશે. અહીં તમે ટોટલ 7 પ્રકારના આઈકાર્ડ બનાવી શકો છો. જો તમે ફર્સ્ટ ડિઝાઇન સિલેક્ટ કરશો તો આઈકાર્ડનો વ્યૂ કંઈક આ રીતે હશે. જો તમારે ફોટો લેફ્ટ જોઈતો હોય તો તમે સેકન્ડ ડિઝાઇન સિલેક્ટ કરો, જેથી લેફ્ટ ફોટો સાથેનું આઈકાર્ડ બની જશે, જેનો વ્યૂ કંઈક આ પ્રમાણે હશે. હવે જો તમારે વર્ટિકલ આઈકાર્ડ જોઈતું હોય તો તમે થર્ડ નંબરના રિપોર્ટ પર ક્લિક કરો, જેથી આ રીતે વર્ટિકલ આઈકાર્ડ બની જશે. જો તમારે પેરેન્ટ્સ ફોટો સાથેનું આઈકાર્ડ જોઈએ છે તો તમે રિપોર્ટ નંબર 4 પર ક્લિક કરો, જેથી પેરેન્ટ્સ ફોટો સાથેનું આઈકાર્ડ બની જશે, જેનો વ્યૂ કંઈક આ પ્રમાણે હશે. હવે જો તમારે ડબલ સાઇડ આઈકાર્ડ જોઈએ છે તો તમે નેક્સ્ટ રિપોર્ટ પર ક્લિક કરો, જેથી આ રીતે ડબલ સાઇડ પ્રિન્ટ થઈ શકે તે રીતે આઈકાર્ડ બની જશે. હવે જો તમારે એક્સેલ શીટમાં ડેટા જોઈએ છે તો તમે ઓપ્શન નંબર 8 પર ક્લિક કરો, જેથી તમારે જે ફોલ્ડરમાં ડેટા સ્ટોર કરવો છે તે ફોલ્ડર સિલેક્ટ તમે અહીં કરી શકશો. ન્યૂ ફોલ્ડર જનરેટ કરવું છે તો તમે કરી શકશો, ઓકે આપી દો, જેથી તમે સિલેક્ટ કરેલા ફોલ્ડરમાં ડેટાની એક્સેલ શીટ ફોટો સાથે એક્સપોર્ટ થઈ જશે. આ રીતે શીટ તમારી એક્સપોર્ટ થઈ જશે. સૌપ્રથમ ફોટોઝ આવશે અને નીચે ડેટા માટેની એક્સેલ શીટ પણ આવી જશે. એક્સેલ શીટમાં ફોટોનો પાથ પણ લખેલો હશે, જેથી ફોટો મિસપેજ થવાની શક્યતા ઘટી જશે. So that's all about the working of iCard menu. Thank you.